મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 1 નવેમ્બર શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. કુલ 81 બેઠકો માટે 5 તબક્કામાં મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે 81 બેઠકો પૈકી 19 જિલ્લાઓની 67 બેઠકો નક્સલ પ્રભાવિત વિસ્તારની છે. આ કારણે જ ફક્ત 81 બેઠકો હોવા છતાં 5 તબક્કામાં મતદાન થશે. હાલ ઝારખંડમાં ભાજપ અને AJSUની સરકાર છે. ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેન ફરી સત્તા મેળવવા બદલાવ યાત્રા કરી રહ્યા છે. ઝારખંડની ચૂંટણીનું પરિણામ 23 ડિસેમ્બરે આવશે. સરકારને ઓક્ટોબર મહિનામાં 95,380 કરોડનો GST મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષના ઓક્ટોબરમાં 1,710 કરોડનો GST વસૂલાયો હતો. ગત માસમાં 1,00,000 કરોડથી ઓછું GST કલેક્શન થયું હતું. છેલ્લા 3 મહિનાથી સતત 1,00,000 કરોડથી ઓછું કલેક્શન થાય છે. આજથી રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી આકરા દંડ વસૂલવામાં આવ્યા હતા. જામનગરમાં પણ વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર વાહન ચાલકો દંડાયા હતા. ખાસ કરીને હેલ્મેટ વગર નીકળેલા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અલબત્ત અનુમાન કરતાં હળવું ચેકિંગ થયું હતું. પોલીસે ધીમી ગતિએ નવા નિયમોની અમલવારી આરંભ કરાવી છે. છેલ્લા 2 મહિનાથી ડેન્ગ્યુએ જામનગરને અજગર ભરડો લીધો છે. જીજી હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 591 કેસ નોંધાયા હતા, જ્યારે ઓક્ટોબરમાં ડેન્ગ્યુના વિક્રમી 1,890 કેસો સામે આવ્યા હતા. છેલ્લા 4 મહિનામાં ડેન્ગ્યુના 2,500 કેસો નોંધાતા હાહાકાર થયો છે. તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓ અપૂરતા સાબિત થઈ રહ્યા છે. મહા વાવાઝોડાને પગલે દરિયાકાંઠે વરસાદની આગાહી છે. હાલારના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આજે બપોરે ભાટિયા અને કુરંગા વચ્ચે ધોધમાર ઝાપટું પડ્યું હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યના મહેસૂલ વિભાગમાં ધરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 124 મામલતદારોની સામૂહિક બદલી થઈ છે. જામનગર કલેક્ટરના PRO KK કર્મટા જામનગર રૂરલ મામલતદાર તરીકે નિમાયા છે. જામનગર રૂરલના મામલતદાર BG પરમારની મહેસાણા બદલી થઈ છે. કલેક્ટર કચેરીમાં મામલતદાર KR ગઢિયાને રાજુલા ફરજ સોંપવામાં આવી છે. જામનગર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના BM જાદવની કોટડા સાંગાણી બદલી થઈ છે. રાજકોટ રૂડાના KG લુક્કાને ખંભાળિયામાં ફરજ સોંપવામાં આવી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.